સમગ્ર રાજ્યમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે મહિલા સશક્તિકરણના કાર્યક્રમો થઈ રહ્યા છે અને નારી શક્તિનું સન્માન પણ થઈ રહ્યું છે. મહિલાઓને પ્રોત્સાહિત કરવા સરકાર અનેક કાર્યક્રમો કરી રહી છે. ત્યારે આજે બનાસકાંઠાના પાલનપુરમાં ઉલટી ગંગા વહી હતી. આજે ખુદ મહિલાઓએ જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનો વિરોધ કર્યો હતો. સરકારનો એક ભાગ ગણાતી આરોગ્ય વિભાગની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોએ આજે પોતાની માગણીઓ પૂરી ન થતાં આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આશા બહેનોએ મહિલા સશક્તિકરણની વાતો માત્ર કાગળ ઉપર જ રહી હોવાનો આક્ષેપ કરતા આજે પણ મહિલાઓનું શોષણ થતું હોવાનું જણાવ્યું હતું. આજે 8 માર્ચ વિશ્વ મહિલા દિવસ, સમગ્ર વિશ્વ જ્યારે આજે મહિલાઓનું સશક્તિકરણ અને સન્માન અને હકની વાતો કરી રહ્યું છે, મહિલા દિવસ તરીકે ઉજવી રહી છે, ત્યારે અમે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો ગુજરાત સરકારની આ શોષણભરી નીતિઓનો વિરોધ કરી અને આ દિવસને મહિલા દિવસ તરીકે નહીં પરંતુ મહિલા શોષણ પ્રતિકારક દિવસ તરીકે ઉજવવા માટે ભેગા થયા છે. અમે સરકારની આ શોષણભરી નીતિઓનું પોલ ખોલી રહ્યા છીએ. લોકોની સમક્ષ અમે વાત કરી રહ્યા છીએ કે ફક્ત મહિલાઓનું સન્માન અને મહિલા દિવસની ઉજવણી કરવાથી મહિલાઓનું સન્માન કે હક નહીં મળે. મહિલાને સશક્તિકરણ કરવી હોય તો પુરુષો જેટલું કામ કરાવવાથી પણ નહીં, પરંતુ મહિલાઓને સાચા અર્થમાં મહિલા સશક્તિકરણ કરવું હોય તો એમને એમનો હક અને વેતન આપવું પડશે, તો જ મહિલાઓ સાચા અર્થમાં સશક્તિકરણ થઈ શકશે અને આત્મનિર્ભર બનશે. આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનો કોરોના કાળમાં લોકોના ઘરે ઘરે જઈ સર્વે કરવાનો હોય કે રસીકરણની વાત હોય, આશા વર્કરો અને આશા ફેસિલિટરે પરિવાર અને પોતાના આરોગ્યને જોખમમાં મૂકી કામ કર્યું છે. ત્યારે કામ પ્રમાણે વેતન અને ઇન્સેન્ટિવ મળતું ન હોવા સહિતની માગણીને લઈ આજે આશા બહેનોએ જ મહિલા દિનનો વિરોધ કર્યો હતો.